નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ સીપી એજ્યુકેશનમાં તો આજે હું વાત કરીશ સંકુલ વાક્ય વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોયા હતા સાધુ સંયુક્ત વાક્યો તો આજે વાત કરીશું આપણે સંકુલ વાક્ય વિશે તો એ પહેલાં તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને હા યાર બેલ બેલક પણ દબાવી દેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો તો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ આપણે જોઈએ કે સંકુલ વાક્ય તો સંકુલ વાક્ય એટલે કે મિશ્ર અથવા જટિલ વાક્ય તો પરીક્ષાની અંદર આ રીતે પણ ક્વેશ્ચન આવી શકે કે સંકુલ વાક્ય અથવા મિશ્ર વાક્ય અથવા જટિલ વાક્ય ગમે તે શબ્દનો ત્યાં પ્રયોગ કરેલો હોય તો પણ તમે ચોક્કસપણે ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા સંકુલ વાક્યની જ વાત કરવામાં આવી છે તો હવે એક નાની ડેફિનેશન જોઈએ જેમ કે આપણે દર વખતે જોઈએ છીએ એક ટૂંકી અને ટચ રીત કે જેની મદદથી તમે સિમ્પલી આઇડેન્ટિફાઈ કરી શકો તો કે વાક્યમાં જ્યારે એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય આવતું હોય ત્યારે તે સંકુલ વાક્ય બને છે આવા સંકુલ વાક્યોમાં એક વાક્ય બીજા વાક્ય પર આધાર રાખતા હોય છે તો તમને અહીંયા એક પ્રશ્ન થાય કે ગૌણ વાક્ય એટલે અને મુખ્ય વાક્ય તો મુખ્ય વાક્ય ને આધારિત જ ગૌણ વાક્યનો મિનિંગ હોય છે એટલે કે જો તમે મુખ્ય વાક્યને નીકાળી દો તો ગૌણ વાક્ય એ મિનિંગફુલ રહે છે તો બંને વાક્યો પરસ્પર એકબીજા પર આધારિત હોય છે આપણે એવું પણ કહી શકીએ છીએ કારણ કે જો મુખ્ય વાક્ય હોય તેના પરથી આપણે બીજું ગૌણ વાક્ય લખવાનું હોય છે અને આની અંદર વિવિધ સંયોજનો પણ જોડાયેલા હોય છે સંયોજકો તો હવે કયા કયા સંયોજકો છે તેની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે ઘણા બધા સંયોજકો જોવા મળતા હોય છે જેમ કે જો તો જે તે જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જેનું તેનું જેમના તેમના જ્યારથી ત્યારથી જ્યાં ત્યાં જ્યાંથી ત્યાંથી જેટલું તેટલું જેવડું તેવડું વગેરે ઘણા બધા સંયોજનો આપણને અહીંયા જોવા મળતા હોય છે મેં અહીંયા સ્ક્રીન પર પણ દર્શાવી દીધા છે જો તમે ના યાદ રહેતો હોય તો તમે ત્યાં ટૉપિક વાઇઝ તમે બુકમાં નોટડાઉન કરી શકો છો અને હા હું જે પણ વિડીયોની અંદર જે ટેક્સ સ્વરૂપે માહિતી લખું તે નોટડાઉન કરવાનું અવશ્ય રાખો જેથી તમને તરત જ યાદ રહી જાય અને વારંવાર તમારે એને ગોખવું ન પડે સિમ્પલી આપણે અહીંયા ટ્રીક આપીએ છીએ તો હવે આપણે જોઈએ કેટલાક ઉદાહરણો તો ઉદાહરણો કે જો પરીક્ષામાં સારી તૈયારી કરીશું તો સફળતા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય વાક્ય કે જો પરીક્ષામાં સારી તૈયારી કરીશું તો ચોક્કસ સફળતા મળશે તો આવી રીતે બંને વાક્યો અલગ અલગ છે અને એક ગૌણ વાક્ય છે એક મુખ્ય વાક્ય છે નેક્સ્ટ ઉદાહરણ લઈએ કે જે ખાડો ખોદે તે ખાડામાં પડે તો અહીંયા એવું છે કે જે ખાડો ખોદે તે ખાડામાં પડે તો હવે અહીંયા મુખ્ય વાક્યને ગૌણ વાક્ય અને તેમજ અહીંયા સંયોજકો રહેલા છે તો આ ઉપરથી આપણે આ આઈડેન્ટિફાય કરી શકીએ છીએ કે આ એક સંકુલ વાક્ય છે તો હવે એક નેક્સ્ટ ઉદાહરણ લઈએ કે જ્યાં ઈશ્વર વસે છે ત્યાં હંમેશા સત્ય હોય છે તો ઈશ્વર જ્યાં વસે છે ત્યાં હંમેશા સત્ય હોય છે તો આ વાક્યની અંદર પણ તમને સંકુલ વાક્ય છે જે તરત જ જણાઈ આવશે કેમ કે અહીંયા મુખ્ય વાક્ય છે અને બીજું ગૌણ વાક્ય છે તેમજ મેં જે તમને સંયોજકો જણાવેલા છે તે પણ અહીંયા આવેલા હોવાથી તે આ સંકુલ વાક્ય બને છે તો આજે આપણે આ જોયું કે સંકુલ વાક્ય એટલે શું તો હવે કદાચ નેક્સ્ટ ટોપિકની અંદર જો ડિમાન્ડ હશે તમારી તો આપણે સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય ત્રણેયને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા એ તો આપણે શોધી જ લીધું છે પરંતુ કેવી રીતે તેના એકમાંથી બે રૂપમાં જવું તે પણ શોધીશું તો બસ આજના વિડીયો માટે આટલું જ વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્કસ ફોર વોચિંગ